વિષય નામું ચેપ્ટર એક, જેની અંદરમાં આપણે પારિભાષિક શબ્દો ભણીએ છીએ. આજના ત્રણ પારિભાષિક શબ્દો છે, એમાં પહેલું છે નફો. નફો એટલે વર્ષ દરમિયાન નિયમિત થયેલી આવકોમાંથી નિયમિત થયેલ જાવકો બાદ કરવાથી જે મળતી રકમ છે તેને આપણે નફો કહીશું. આ નફાને આપણે મહેસૂલી નફો પણ કહી શકીએ. એનું કારણ છે કે વર્ષ દરમિયાન નિયમિત આવકો, આ નિયમિત આવકો છે તેને આપણે અગાઉ ભણેલા છે કે નિયમિત આવકોને આપણે શું કીધું હતું, તો કે મહેસૂલી આવક. નિયમિત રીતે જે આવક થાય તેને આપણે મહેસૂલી આવક. આપણે અગાઉ જોયું હતું આવકના બે પ્રકાર હતા, નિયમિત થતી આવક હોય એટલે મહેસૂલી આવક, અને નિયમિત રીતે ન થતી આવક હોય એટલે મૂડી આવક. તો વર્ષ દરમિયાન નિયમિત આવકો અથવા તો મહેસૂલી આવકોમાંથી નિયમિત જાવકો, જાવકના બે પ્રકાર હતા, મહેસૂલી જાવક અથવા તો ખર્ચ અને મૂડી જાવક. તો અહીંયા આપણે નિયમિત જાવકો છે એટલે એને આપણે મહેસૂલી જાવકો લખી શકીએ. તો મહેસૂલી આવકમાંથી મહેસૂલી જાવક અથવા ખર્ચ બાદ કરવામાં આવે તો વધતા રકમને નફો કહી શકાય, અને આ નફાને આપણે મહેસૂલી નફો પણ કહી શકીએ. મહેસૂલી રોજબરોજની નિયમિત રીતે થતી જે વ્યવહારોની કારણે આવકો અને જે જાવકો થાય છે તેનાથી મળતા નફાને આપણે મહેસૂલી નફો કહી શકીએ. એક બીજો નફો પણ છે જેને આપણે મૂડી નફો કહી શકીએ. જેમ કે અનિયમિત છે, અનિયમિત હોય તો એને મૂડી આવક અને મૂડી ખર્ચ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, ફર્નિચર વેચતા થયેલો નફો આપણે મૂડી ખર્ચ અને મૂડી આવકને ઉદાહરણ લઈએ તો જોઈએ, એમાં ફર્નિચર વેચાણનો નફો ₹5,000. તો ફર્નિચર છે એ વેચાણનો જે નફો છે, કે ફર્નિચર આપણી મિલકત છે, એ નિયમિત આવક નથી, એ અનિયમિત આવક છે જેને આપણે મૂડી આવક કહી શકીએ. કેટલા રૂપિયા? તો કે 5,000. તો અનિયમિત આવકમાંથી જે નફો થાય છે તેને પણ આપણે નફો કહીશું, પણ એને મહેસૂલી નફો નહીં, પણ શું કહેવામાં આવશે? તો કે મૂડી નફો. એ જ રીતે નુકસાન આપેલું છે, નુકસાન છે નફાથી તદ્દન વિરોધીમાં આવશે. ખર્ચમાંથી એટલે કે જાવકોમાંથી આવકો આપણે બાદ કરવાની છે. વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી, નિયમિત જાવકો એટલે મહેસૂલી, નિયમિત એટલે મહેસૂલી, ખર્ચા અથવા જાવકમાંથી નિયમિત આવકો એટલે કે મહેસૂલી આવકો બાદ કરતા વધેલ રકમને નુકસાન કહે છે. તો આ જે નુકસાન છે એને આપણે મહેસૂલી નુકસાન પણ કહી શકીએ, અને મૂડી નુકસાન પણ થઈ શકે. જેમ કે ફર્નિચર વેચતા નુકસાન થાય તો એને મહેસૂલી નહીં પણ મૂડી નુકસાન કહી શકે. ખાસ યાદ રાખવું, આવકો વધારે હોય જાવક ઓછી હોય તો નફો થશે, અને જો જાવકો વધારે હોય આવકો ઓછી હોય તો નુકસાન થશે. આપણને પરીક્ષામાં એક ગુણની અંદરમાં પારિભાષિક શબ્દ પૂછાઈ શકે તો તમારે આ વ્યાખ્યાઓ લખવાની થાય. પછી લાભ શબ્દ આપેલો છે, નફો અને લાભ એ બંને સમાનાર્થી શબ્દ જ છે, એટલે કે નફો કહીએ કે લાભ કહીએ એ બેમાં કોઈ તફાવત છે નહીં. તો આ રીતે ત્રણ પારિભાષિક શબ્દો છે એ આપણે સમજ્યા. એ પછીનો પારિભાષિક શબ્દ છે ખરીદી. તો ખરીદી એટલે શું એ આપણે જોઈએ. તો ખરીદી શબ્દ છે એના માટે થાય, અને ગ્રાહક માટે શું ખરીદી કહેવાય?
અને બીજો શબ્દ છે વેચાણ તો ખરીદી અને વેચાણ કોને કહેશું તો કે વેપારી જે વસ્તુનો કે માલનો વેપાર કરે છે અને તે વસ્તુ ખરીદે તો જ તેને ખરીદી કહેવાય અને વેપારી જે વસ્તુનો વેપાર કરે છે અને તે વસ્તુ વેચે છે તો તે વસ્તુને આપણે વેચાણ કરવાના છે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ અનાજ કરિયાણાનો વેપારી ઘઉં ખરીદે તો એને ખરીદી કહેવાય કોણ અનાજ કરિયાણાનો વેપારી પંખો ખરીદે તો એને ખરીદી કહેવાય ને પછી અનાજ કરિયાણાનો વેપારી કોઈ બીજી વસ્તુ ખરીદે જેમ કે કઠોળ ખરીદે છે તો એને આપણે ખરીદ ખાતે લખશું પણ અનાજ કરિયાણાનો વેપારી ટેબલ ખરીદે તો એને ખરીદ ખાતે નહીં લખવાનું એને ટેબલ ખાતે લખવાનું એ જ રીતે વેચાણ છે તો જે વસ્તુનો એ વેપાર કરે છે એ જ વસ્તુને વેચાણ ખાતે લખવાનું એ સિવાયની જે વસ્તુઓ છે એને આપણે જે તે વસ્તુ ખાતે લખવાના છીએ તો આના પછીના વિડીયોમાં આપણે ખરીદી અને વેચાણની જે અર્થ છે એ હું તમને લખાવીશ